બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મેઘરજની. મેઘરજ નાગરિક સહકારી બેંકના ચેરમેન તરીકે અશોકભાઈ હરિવલ્લભદાસ ગાંધીની વરણી કરાઈ. મેઘરજ નાગરિક સહકારી બેંકના નવીન બોર્ડની ચૂંટણીના 4 જ મહિનામાં બેંકનો વહીવટ કરવાની રીત બાદ ચર્ચાના ચાંગડોળે ચડતા બેંકના બહુમતી ધરાવતા ડિરેક્ટરોને છેવટે બોર્ડ ઓફ નોમિનસ કોર્ટને સહારો લેવો પડ્યો હતો અને છેવટે મેઘરજ નાગરિક બેંકના ચેરમેન તથા મેનેજરે રાજીનામા આપી દીધા હતા. બેંકના ચેરમેનના રાજીનામાના કારણે ખાલી પડેલી ચેરમેનની જગ્યા માટે મરેલ બેંકના બોર્ડ સભ્યોની મિટિંગમાં ચેરમેન તરીકે બેંકના ડિરેક્ટર તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહી ચૂકેલા અશોકભાઈ હરિવલ્લભદાસ ગાંધીની વરણી કરાઈ. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી. મારું નામ અશોક કુમાર હરિવલ્લભદાસ ગાંધી છે. હું છેલ્લા 18 વર્ષથી એક સાથે મેઘરજ નાગરિક બેંકમાં સેવા આપું છું. આ અગાઉ હું મેઘરજ નાગરિક બેંકમાં MD તરીકે પણ સેવા આપી ચૂક્યો છું. ના વર્ષે લોક ચાનાલી લઈને મને મેઘરજ નાગરિક બેંકના ચેરમેન તરીકે હોદ્દો સોંપવામાં આવ્યો છે. તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અમલ કરી ગ્રાહકોને સંતોષ આપી સ્ટાફને પણ સાથે રાખી અને ગામજણોને પણ સાથે રાખી બેંકનું લગતું યોગ્ય સારું કામ કરીશ, બેંકનો વિકાસ કરીશ અને દરેક ગ્રામના લોકોને તેમના લગતા સળગતા પ્રશ્નોનો પણ જવાબની નિકાલ કરી આપી. હવે બેંકને 50 વર્ષ પૂર્ણ થવાને માત્ર 2 વર્ષ બાકી છે. તે વખતે પણ બેંકની સુવર્ણ જયંતી કરી બેંકને હરણફાળ સેવા કરી આગળ લઈ જઈશ તેની હું ખાતરી આપું છું.